मोदी अटक बदनक्षी કેસમાં સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15,000 રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જજે ચુકાદો સંભળાવ્યો હતો અને રાહુલ ગાંધીની અરજી નકારી હતી. ત્યારે 11 વાગે રાહુલજીના કેસનો ચુકાદો છે. 4-11 વાગે ચુકાદો આવશે. અત્યારે જે વારંવાર પત્રકાર મિત્રો હતો તો મીડિયામાંથી જે સવાલ પૂછાઈ રહ્યો છે કે શું ચુકાદો આવશે અને ચુકાદો કેવો આવશે અને એ ચુકાદાની શું અસર થશે, તો આજે જે અમારી વાત હાઈકોર્ટમાં રાખવામાં આવી છે કે નીચેની કોર્ટના બંને જે ચુકાદાઓ છે એ ગંભીર ક્ષતિ ભર્યા છે અને આ ચુકાદો ટકી શકે તેમ નથી. એટલે રાહુલજીનું જે કન્વિક્શન છે એ સસ્પેન્ડ થવું જોઈએ અને જો કન્વિક્શન સસ્પેન્ડ થાય તો જ એમનું સાંસદ પદ પાછું આવે. ધારો કે હાઈકોર્ટ પણ અમારી વાત ખારિજ કરી દેશે તો અમારા માટે એક જ રસ્તો છે કે સુપ્રીમ કોર્ટ જવાનો. એટલે અત્યારે 11 વાગે અમને આશા છે કે નીચેની કોર્ટના બંને જે ઓર્ડર છે, રાહુલજીનો કન્વિક્શન આનું સેન્ટન્સ તો સસ્પેન્ડ થઈ ચૂક્યું છે પણ કન્વિક્શન પણ સસ્પેન્ડ થઈ જશે એવી અમને આશા છે. કયા કપડે ખાસ દલીલો કરવામાં આવી શા માટે કન્વિક્શન સસ્પેન્ડ થવું જોઈએ?